નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર જાન્યુઆરી માસની જે એકમ કસોટી છે તેના આપણે મોડલ પ્રશ્ન પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તો બસ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌપ્રથમ તમે જોઈ શકો છો મિત્રો મનોવિજ્ઞાનનું પેપર છે ધોરણ અગિયારનું છે ચેપ્ટર નંબર સાત અને આઠ છે સામાયિક મૂલ્યાંકન કસોટી છ સમય એક કલાક અને કુલ ગુણ પચીસ બરાબર ચાલો સેક્શન નંબર પહેલા તો એની વાત કરીએ આપણે કે ભાઈ પેલો તમને ચાર એમસીક્યુ આપેલા છે અને પ્રત્યેક એમસીક્યુ નો એક એક ગુણ છે ટોટલ ચાર ગુણનો પ્રશ્ન છે બરાબર પહેલા પ્રશ્નની વાત કરીએ કે સંદેશા વહનના માધ્યમને શું કહે છે બરાબર આ રીતનો પ્રશ્ન આપ્યો છે એમાં અલગ અલગ તમને ઓપ્શન આપ્યા છે કે પ્રણાલી કહેવાય અભિવ્યક્તિની શૈલી કહેવાય પ્રત્યાયન કહેવાય કે મોર્ફિમ કહેવાય યાદ રાખીશું મિત્રો ઓપ્શન નંબર એ પ્રણાલી જવાબ સાચો છે બીજો સવાલ છે કે ભાઈ અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે તો જવાબ આવશે મિત્રો શરીરની ભાષા ઓપ્શન નંબર સી જે છે કરેક્ટ આન્સર છે સી સાચો જવાબ છે ત્યાર પછી જોઈએ આગળ ત્રણ નંબરનો પ્રશ્ન આપ્યો છે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી ટાટ બરાબર કોણે વિકસાવી હતી જે ટાટની એક્ઝામ લેવામાં આવે છે તે કોણે વિકસાવી હતી તો જવાબ આવશે મિત્રો મોર્ગન અને મેર શું આવશે મોર્ગન અને મરે આમાં બે ઓપ્શન તમને સરખા આપ્યા છે બરાબર અને મરે એમાં પણ છે અને ડીમાં પણ છે એટલે બંને જવાબ તમે કોઈ પણ એક લખી શકશો બરાબર બંને જવાબ સાચા છે ચોથો સવાલ છે મિત્રો કોના મત મુજબ વ્યક્તિની ટેવો કરતા તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે એનો જવાબ શું આવશે માટેની સહાયકારી સાધનો કયા કયા છે તો મિત્રો યાદ રાખજો સ્વનિયમન માટે વિષેપના ધ્યાન અને યોગ જેવી યોગિક ક્રિયાઓ જેવી પ્રતિપૃષ્ટિ અને સ્વસૂચનો જેવી વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક અઢાઈ રોજ પદ્ધતિઓ હઠયોગ ઉપરાંત અપરિગ્રહની ભારતીય ભાવના શાસ્ત્ર મુજબ વગેરે વ્રત સ્વ ઉપવાસ નિયમન માટેની સહાયકારી સાધનો છે બીજો સવાલ છે વ્યક્તિત્વ માપનનું ધ્યેય શું છે તો જે તે વ્યક્તિના વર્તનની ગુરુત્તમ ચોકસાઈથી અને લઘુત્તમ ભૂલોવાળી આગાહી કરવી એ વ્યક્તિત્વ માપનનું ધ્યેય છે ત્રીજો સવાલ છે શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય છે તો કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિક સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે શાબ્દિક પ્રત્યારમાં અક્ષરો વિરામ ચિહ્નો અન્ય લેખિત ચિહ્નો આંકડાઓ વગેરેનો સમાવેશ થાય છે ચોથું ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ પ્રમાણે ભિન્નતા સાચી જોવા મળે છે તો મિત્રો જવાબ આવશે ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ પ્રમાણે ભિન્નતા જોવા મળે છે કારણ કે બાળકની ભાષા બોલવાની લઢણ તેના માતા તેના માતા પિતા કે ઘરના સભ્યો જેવી હોય છે આ બાબત બાળકને ઘરમાં ભણતા મળતા વાતાવરણ અને પ્રોત્સાહન પર આધાર રાખે છે પાંચમો છે ભાષાની વ્યાખ્યા આપો તો મિત્રો પ્રતિકોના તંત્રના આધારે મૌખિક લેખિત કે સંકેતમાં રચાયેલું પ્રત્યાયનક સ્વરૂપ છે ઓકે સેક્શન નંબર સી ની વાત કરીએ જેની અંદર તમને મિત્રો ત્રણ પ્રશ્ન આપેલા છે અને દરેકના બે ગુણ છે પહેલો સવાલ છે પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે તેનું ઉદાહરણ આપો બીજો સવાલ છે પ્રત્યાયન કોને કહેવાય ત્રીજો સવાલ છે પ્રક્ષેપણ પ્રવિધિઓની સમાનતા જણાવો બરાબર આના સોલ્યુશન આપણે પાછળ વાત કરવાના છીએ આપ્યા છે નીચેના પ્રશ્નોના પ્રાણીની અને મનુષ્યની ભાષા પ્રાપ્તિની પ્રક્રિયા બીજો સવાલ વ્યક્તિત્વ વિષેના વાહનિક અભિગમ સમજાવો બરાબર પ્રત્યેક ના ત્રણ ગુણ ટોટલ મળીને છ ગુણનો પ્રશ્ન છે અને ચાર નંબરનો સેક્શન ઈ જે ચાર ગુણનો પ્રશ્ન આપ્યો છે સ્વિસ્તૃત ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો તો આપણે વિભાગ સી વિભાગ ડી અને વિભાગ ઈ ના સંપૂર્ણ મિત્રો આપણે સોલ્યુશન નીચે જોવાના છીએ તો તમે જોઈ શકો છો મિત્રો સેક્શન નંબર સી કે જેની અંદર આપણને ત્રણ પ્રશ્ન આપેલા હતા પ્રત્યેક પ્રશ્નો બે ગુણ હતો એમાં પહેલો સવાલ શું હતો તો કે પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે તેનું ઉદાહરણ આપો તો તમે જોઈ શકો છો પહેલા પ્રશ્નો જવાબ અહીં આપેલો છે બરાબર એનો જવાબ છે સંપૂર્ણ તો તમે વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ પણ તમે લખી શકશો બીજો સવાલ છે પ્રત્યાયન કોને કહેવાય એનો પણ જવાબ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર ઓકે તો આ રીતનો કંઈક જવાબ આપ્યો છે અને ત્રીજો સવાલ છે કે પ્રક્ષે પણ પ્રવિધિઓની સમાનતાઓ જણાવો તો ત્રીજો સવાલ છે એની સમાનતાઓ બરાબર તો વિડિયોને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ પાડીને મિત્રો આ જવાબ તમે લખી શકશો સેક્શન ડીની અંદર આપણને ખબર છે કે બે પ્રશ્ન આપ્યા હતા પહેલો સવાલ છે કે ટૂંકનો અંધ લખો પ્રાણીની અને મનુષ્યની ભાષા પ્રાપ્તિની પ્રક્રિયા તમે જોઈ શકો છો બરાબર એનો જવાબ આપ્યો છે ત્યાર પછી બે નંબરનો સવાલ છે મિત્રો વ્યક્તિત્વ વિશેનો વાનિક અભિગમ સમજાવો એનો પણ જવાબ તમે નીચે જોઈ શકો છો બરાબર સવિસ્તૃત જવાબ તમને આપ્યો છે તો એ જવાબ તમારે વિડીયોને પોસ્ટ કરીને મિત્રો તમારે લખી રહેવાનો રહેશે અથવા તમારે વાંચવાનો રહેશે બરાબર સ્ક્રીનશોટ પણ તમે પાડી શકશો ઓકે સેક્શન નંબર ઈની વાત કરીએ જેમાં તમને એક એક પ્રશ્ન આપેલો જેનો એનો ગુણ ચાર ગુણનો પ્રશ્ન છે જેનું નામ છે મિત્રો ભાષાને વ્યાખ્યા લક્ષણોની ચર્ચા કરો તો જોઈ શકો છો પ્રશ્ન આપ્યો છે અહીંયા બરાબર નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પ્રત્યેકના ચાર ગુણ છે ઓકે ચાલો તો તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ એનો જવાબ કઈ રીતે આવે તો મિત્રો આ વિસ્તૃત વિસ્તૃત જવાબ છે એટલે તમારે વિડીયોને પોસ્ટ કરવો પડશે અથવા તમારે સ્ક્રીનશોટ પાડી લેવો પડશે બરાબર કેમ કે સંપૂર્ણ જવાબની ચર્ચા આપણે વિડીયોમાં કરી શકતા નથી કેમ કે વિડીયોની અંદર ટાઈમનો અભાવ હોય બરાબર ટાઈમની લિમિટ લિમિટેશન હોય છે બધી વાત કરવામાં આવે તો મિત્રો વિડીયો લાંબો બની જતો હોય છે એટલા માટે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો અથવા વિડીયોને પોસ્ટ કરી દેવાનો રહેશે બરાબર તો મિત્રો આ રીતનું ધોરણ અગિયારના મનોવિજ્ઞાનનું જે મોડલ પ્રશ્ન પેપરનું સોલ્યુશન વિશે વાત આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હશે લાઈક કરો શેર કરો ચાલે સબસ્ક્રાઈબ કરો મને છે નવા વિડીયોમાં નવા પેપરમાં બધાને ગુડ બાય થેન્ક યુ